નમસ્કાર સર્વ સર્વ મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ આપ તારીખ જૂન ગુજરાતી કરંટ વિથ જીકે સ્વાગત કરું છું મિત્રો આપ સૌ જાણો છો કે કોરોના વાયરસનું સંક્રમણ અને ત્યારબાદ વિશ્વ લેવલે રાષ્ટ્રીય લેવલે અને પ્રાદેશિક કક્ષાએ ઘણી બધી કોવિડ નાઇન્ટીન ને લઈને ઇવેન્ટો બને છે અને એ આગામી પરીક્ષામાં આપણા માટે એક કરંટ અફેરનો સોર્સ પૂરો પાડે છે એટલા માટે જ્યાં પણ જે કોઈ ઘટના બને એ વિશે આપણે થોડા ઘણા માહિતગાર હઈશું તો જ તે આપણે આવનારી એક્ઝામિનેશનમાં કરંટ અફેર રિલેટેડ જે પણ પ્રશ્નો પૂછાયા હશે તેને આપણે અભ્યાસ કર્યો હશે તો આપણે આન્સર આપી શકીશું એટલા માટે જે કરંટ અફેરનો વિડીયો રજૂ કરવામાં આવે છે એ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેક ઘટનાઓને આવરી લેવાનો એક એજ્યુ સફરનો નમ્ર પ્રયાસ છે અને ગુજરાતના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવાના અમે જે લક્ષ્યને એક નેમ લીધી છે તો એમાં આપ સૌના સાથ સહકારથી અમે અંતરિયાળ વિસ્તારમાં પણ આપની સેવા પૂરી પાડવા માટે તત્પર બન્યા છીએ તો આપ સૌ અમને આવી જ રીતે સાથ સહકાર આપતા રહો ચાલો મિત્રો આજના કરંટ અફેરના વિડિયોમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ એની સૌ પ્રથમ વાત કરી લઈએ સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ વી વી ગિરી પંડિત ઓમકારનાથ ઠાકુર અનિતા દેસાઈ નવી સવાર હોપ એન્થમ ઓફ ગુજરાત જે ગીત લોન્ચ કરાયું છે અને કોરોના વાયરસ સંદર્ભે આ એક ગીત છે તો વિદ્યાબેન શાહનું સત્તાણું વર્ષની વયે અવસાન થયું છે કોવિડ નાઇન્ટીન વાયરસની ભારતની પ્રથમ મધ્યમ રસી જે લોન્ચ કરવામાં આવી એની વાત કરીશું અને જર્મનીએ કોવિડ વોર્ન નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે તો આટલા મુદ્દાઓની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ વિડીયો અંત સુધી નિહાળો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર પણ કરી શકો છો એટ ધ રેટ એજ્યુ સફર લખી અમારી ટેલિગ્રામ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો અને આ વિડિયોની પીડીએફ ફાઇલ વાંચી શકો છો તો ચાલો મિત્રો હવે આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગઈકાલે હતી ત્રેવીસ જૂન અને ત્રેવીસ જૂનને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ તરીકે ઉજવાયો કોના દ્વારા યુનાઇટેડ નેશન્સ તો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 20 ડિસેમ્બર બે હજાર બેના રોજ ત્રેવીસ જૂનના દિવસને લોકસેવા દિવસ તરીકે ઉજવવાની ઉજવાયો તો જુઓ આ દિવસ સૌપ્રથમ વાર વર્ષ બે હજાર ત્રણ માં ઉજવાયો હતો અને ત્યાર પછી દર વર્ષે ઉજવવાનો સિલસિલો ચાલુ છે અને તાજેતરમાં ત્રેવીસ જૂન ના રોજ આ દિવસ ઉજવાયો તો દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું રહેલો છે એ પણ આપણે વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો તેમજ જાહેર સેવકોને સન્માનિત કરવાનો આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય રહેલો છે અને આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ

ભારતીય બંધારણ મુજબ કેન્દ્રીય સ્તરે સંઘ લોક સેવા આયોગ અંગ્રેજીમાં કહીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજ્ય સ્તરે રાજ્ય જાહેર સેવા આયોગ એટલે રાજ્ય આવે એટલે અહીં લખી શકીએ એસપીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન પરંતુ અહીં જે એસ લાગે છે ત્યાં અલગ અલગ રાજ્યો માટે અક્ષર બદલાતો રહે જેમ કે ગુજરાત હોય તો જીપીએસસી રાજસ્થાન હોય તો આરપીએસસી

એટલે એટલે કે કે ગુજરાતી કરીએ તો તો ભારતીય 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 સેવા અને આ ત્રણ સેવાઓનો સમાવેશ આ યુપીએસસી અંતર્ગત થાય છે અને ત્યાર પછી મિત્રો આ જ્યારે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તો વર્ષ બે હજાર વીસ ની થી શું રાખવામાં આવી છે

અને જ્યારે તમે બિન સચિવાલય ક્લાર્ક જેવી એક્ઝામિનેશન આપો છો અને એની અંદર ભારતીય બંધારણ અને જાહેર વહીવટ આ બંનેને સાંકળીને પચાસ ગુણનું જ્યારે ગુણ ફારાંક હોય ત્યારે આપણને જાહેર વહીવટ વિશે જાણવું રહ્યું તો મિત્રો અહીં જાહેર વહીવટ વિશે આવા બધા પ્રશ્નો પૂછાયેલા છે એની વાત કરું છું ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું

રાષ્ટ્રપતિ બન્યા હતા એટલા માટે આ વ્યક્તિ વિશે આપણે જાણવું જોઈએ એમનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પચીસ ઓગસ્ટ ઓગણીસો થી ચોવીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્મોતેર સુધીનો રહ્યો હતો તો આપણે જયારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ઓગણીસો એકોતેર માં

સિલોનમાં ભારતના પ્રથમ હાઈ કમિશ્નર તરીકે સેવા આપી હતી તો અહીંયા ઓગસ્ટ ઓગણીસો માં સરકાર રાજીનામું આપ્યું વર્ષ ઓગણીસો માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો તો અહીં એક બીજો પણ પ્રશ્ન ઉદ્ભવે કે ભારતના કયા કયા રાષ્ટ્રપતિને આ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એની વાત જો તમે યાદ હોય અથવા તો તમારે ક્યાંક વાંચવામાં આવી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો પરીક્ષામાં ક્યારેક મિત્રો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિ ભારત રત્ન વિજેતા નથી તો આપણને ખ્યાલ હોવો જોઈએ વર્ષ ઓગણીસો ને ચુમ્મોતેર માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ઓગણીસો ને ઓગણસિત્તેર થી ઓગણીસો ને ચુમ્મોતેર અને તેમનું પૂરું નામ પણ છે વરાગીરી વેંકટ ગીરી તો એઓ ભારતના ચોથા નંબરના રાષ્ટ્રપતિ હતા અને એમના વિશે આગળ વાત કરીએ તો બે મહત્વની વાત છે કે તેમણે માય લાઈફ એન્ડ ટાઈમ્સ પુસ્તકમાં પોતાના સંસ્મરણો લખ્યા છે અને આપણા આ રાષ્ટ્રપતિનું અવસાન ચોવીસ જૂન ઓગણીસોને એંશીમાં થયું પંચ્યાશી વર્ષની વયે થયું અને તમિલનાડુના મદ્રાસ મુકામે થયું એટલે કે હવેનું ચેન્નઈ અને કયા કારણોસર તેમનું અવસાન થયું હતું હૃદય રોગના હુમલાથી વિવિ ગિરીનું અવસાન થયું હતું અને મિત્રો હવે આપણે આગળ વાત કરીએ છીએ ભારતના જેમને મહાનતમ સંગીતકાર કહી શકાય એવા પંડિત ઓમકારનાથ ઠાકોરની તો ચોવીસ જૂન એટલે સંગીતના વિશારદ એવા પંડિત ઓમકારનાથ ઠાકોરનો આજે જન્મદિવસ છે અને કદાચ તમે ગુજરાતીમાં ભણ્યા હશો કે પંડિત ઓમકારનાથ ઠાકોર એમના વિશે એક ગુજરાતીમાં પાઠ પણ ભણવામાં આવતો હતો તો આવા પંડિત ઓમકારનાથ ઠાકોરનો જન્મ ચોવીસ જૂન અઢારસો ને સત્તાણુંમાં ગુજરાતના આણંદ જિલ્લાના જહાદ ગામે થયો હતો તેમના પિતાનું નામ ગૌરીશંકર ઠાકોર તેમના માતાનું નામ ઝવેરબાઈ વર્ષ ઓગણીસો ને અઢારમાં પોતાના પ્રથમ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ત્યાર પછી તેમને જીવનની જે ઉપલબ્ધિઓ છે મિત્રો એ લાજવાબ છે એટલે આપણા ગુજરાતના જેને સંગીતના મહાત્મા કહી શકાય એવા પંડિત ઓમકારનાથ ઠાકોર વિશે આગળ જોઈએ

એક જીવનમાં તેમણે કેટલી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી એની આગળ વાત કરીએ તો આ સંગીતકાર એટલે પંડિત ઓમકારનાથ ઠાકોર વર્ષ ઓગણીસો ને સત્તાણુમાં ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી અહીં તમે વર્ષ જોઈ શકો છો કે વર્ષ ઓગણીસો ને સત્તાણું અને પંડિત ઓમકારનાથ ઠાકોર તો એમના માનમાં ભારતના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી

પરંતુ ભીડ આવી અને તે વ્યક્તિ પડી ગયો અને હાથમાં કાંકરા વાગે છે હાથથી તંતુ વાદ્ય વગાડી શકવાની પોઝિશનમાં નથી અને આવા સંજોગોમાં ત્યાં પંડિત ઓમકારનાથ ઠાકોર પસાર થાય છે અને તેઓ વિચાર કરે છે કે જે હાથથી જે તંતુ વાદ્ય વગાડી અને આ વ્યક્તિ જે પોતાની દૈનિક કમાણી કરી શકે છે એ વ્યક્તિ હવે આજ આ કમાણી નહીં કરી શકે અને આવા સંજોગોમાં

ફેંકવા લાગ્યા અને ઘણા બધા પૈસા એકઠા થયા અને પંડિત ઓમકારના ઠાકુર આ વ્યક્તિને પોતાની ઓળખાણ આપ્યા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરી અને ચાલતા થયા તો આવું મહાન વ્યક્તિત્વ એવા આ પંડિત ઓમકારનાથ ઠાકોર અને એમની આગળ વાત કરીએ તો પંડિત ઓમકારનાથ ઠાકુરની યાદમાં ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત પુરસ્કાર આપવામાં આવે છે આ પુરસ્કારની શરુવાત શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આપવામાં આવે છે એટલે ખાસ યાદ રાખો કે સંગીત ક્ષેત્રનો આ એક પુરસ્કાર છે પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત પુરસ્કાર અને આ સંગીતકાર વિશે આગળ વાત કરીએ તો પ્રથમ પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય પુરસ્કાર વર્ષ બે હજાર પુસ્તક પણ લખ્યું હતું અને આ ઉપરાંત પ્રણવ ભારતી તેમનો વિદ્વાત્તા ગ્રંથ છે તો અહીં જે કલર કોડ ચેન્જ કરી અને આપનું ધ્યાન દોરીએ છીએ તો એ શબ્દો તો તમે ખાસ યાદ રાખજો વર્ષ ઓગણીસો ને આડત્રીસમાં કરાચીના ગુજરાતી સાહિત્ય પરિષદના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા આપી હતી અને આવા સંગીતકારે આપણા ભારતમાંથી વિદાય લીધી માત્ર સિત્તેર વર્ષની વયે ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસોને સડસઠના રોજ અને એક પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાયેલો કે ઓમકારનાથ ઠાકોર શાની સાથે સંકળાયેલા છે તો તે સંગીત સાથે સંકળાયેલા છે પંડિત ઓમકારનાથ ઠાકોર

અને અહીં તમે જોઈ શકો છો કે મેસેજ ટ્યુ સેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને મિત્રો અહીં જે અનિતા દેસાઈની વાત કરીએ છીએ તો એમને જે મહત્ત્વના જીવનમાં ઉપલબ્ધિઓ મળી છે એની વાત કરી લઈએ તો એક લેખિકા તરીકે બુકર પ્રાઇઝ માટે તેણીને ત્રણ વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા તેણીએ ભારતની નેશનલ ફાયર ઓન માઉન્ટેન માટે વર્ષ ઓગણીસોને માં સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો અને ધ વિલેજ માટે બ્રિટિશ પુરસ્કાર જીત્યો હતો વર્ષ 1999 માં બુકર પુરસ્કારની અંતિમ નવલકથા ફાસ્ટિંગ ફાસ્ટિંગ અહીં ઈમેજ તમે જોઈ શકો છો ફાસ્ટિંગ 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 ફેસ્ટિંગ એવી રીતે લખેલું છે તો તેની લોકપ્રિયતા વધારી અને તેની માઉન્ટ હોલિક કોલેજ બારુચ કોલેજ અને સ્મિથ કોલેજમાં શિક્ષણ આપ્યું એટલે કે ઘણી બધી મહત્વની ખ્યાતનામ કોલેજોમાં તેમણે એક અધ્યાપક તરીકે પણ કાર્ય કરેલું છે અને ત્યાં રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ અને ગિટરના કોલેજ કેમ્બ્રિજના પ્રોફેસર છે અને તેણીને વર્ષ 2014 માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો આ પદ્મભૂષણ પુરસ્કાર એટલે ભારતનું કેટલામાં નંબરનું સર્વોચ્ચ નાગરિક સન્માન અહીં એક વખત આપણે ચર્ચા કરેલી

તો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુવાન તેમજ વોર્ડ વિઝાર્ડ કંપની દ્વારા આ ગીત રચવામાં આવ્યું છે આ ગીત એક પ્રેરણાદાયી ગીત છે અને જે લોકોમાં કોરોના મહામારીના આ સમયમાં એક આશા અને વિશ્વાસનો સંચાર કરશે તો આવું સરસ મજાનું ગીત મિત્રો તમે પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે તો થોડો ઘણો ઇન્ટરનેટનો વપરાશ કરી અને આ ગીત પણ સાંભળી લેજો વાત કરીએ ગુજરાતની

જે મિત્રોને યાદ હોય તો તે અહીં નીચે કમેન્ટ સેક્શનમાં જવાબ લખે કે ગુજરાતમાંથી કર્કવૃત કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પરંતુ વિજયભાઈ રૂપાણી આપણા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે એ પણ યાદ કરી લેજો અને ગુજરાતના વર્તમાન રાજ્યપાલ એટલે આચાર્ય દેવવ્રત તેઓ પણ ગુજરાતના કેટલામાં નંબરના આપણા રાજ્યપાલ છે એ પણ યાદ કરી લેજો

પદ્મશ્રી પુરસ્કાર તેમને મળ્યો હતો વિદ્યાબેન શાહે વર્ષ ઓગણીસોને અડતાલીસમાં રાજકોટમાં જુવેનાઇલ કોર્ટ્સ માટે પ્રથમ માનદ મેનિસ્ટ્રેટ તરીકે આઠ વર્ષ સુધી સેવાઓ આપી હતી અને એઓની કેટલીક આગળની કારકિર્દીની વાત કરીએ તો વર્ષ ઓગણીસોને પંચ્યાશીથી ઓગણીસસોને અઠ્યાશી દરમિયાન કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ચાલીસ વર્ષથી વધુ સમય સુધી તે

એક મધ્યમ રસી વિકસાવવામાં આવી છે તો દેશમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ દર્દીઓની સારવાર માટે ઓરલ એન્ટીવાયરલ ડ્રગના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ફેવિપિરાવીર એફ બી ફ્લૂને મંજૂરી આપવામાં આવી છે અને આ એક એન્ટીવાયરલ દવા છે એટલે કે રોગને સંપૂર્ણપણે દૂર નથી કરતી પરંતુ તેની સામે રક્ષણ પૂરું પાડે એવી આ મધ્યમ રસી વિકસાવવામાં આવી છે CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રસીને પણ મંજૂરી આપવામાં આવી છે અને આ દવા મુંબઈ સ્થિત ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ મુજબ દેશમાં આગામી 7-8 દિવસમાં આ દવા ઉપલબ્ધ થઈ જશે અને આ એક ટેબ્લેટની કિંમત ₹103 હશે અને દવા 18 થી 75 વર્ષની વય જૂથ માટે આ બનાવવામાં આવી છે એટલે કે જે વ્યક્તિની ઉંમર 17 વર્ષ કે તેથી નીચે છે તે આ દવાનો ઉપયોગ કરી શકશે નહીં હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં જ તે જર્મનીએ કોવિડ-19 મહામારીથી બચવા માટે અને સંક્રમણ અટકાવવા માટે કોવિડ વોર્ન કઈ કોવિડ વોર્ન નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેવી રીતે આપણા ભારત દેશમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન એવી જ રીતે જર્મનીમાં આ કોરોના વોર્ન એપ્લિકેશન કોવિડ વોર્ન જે લોન્ચ કરવામાં આવી છે તો આ એપ્લિકેશનની મદદથી કોરોના સંક્રમિત વ્યક્તિ નજીક આવતા જ તરત જ માહિતી આપશે ભારતમાં આ જ પ્રકારની જે સેવા આપે છે તે છે આરોગ્ય સેતુ એપ્લિકેશન એટલે કે તમારી પાંચસો મીટરની ત્રિજ્યામાં બે

ભારતના અર્થશાસ્ત્રી એવા અમર્ત્ય સેનને એનાયત કરવામાં આવ્યો છે અને આ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ભારતીય છે કોણ અમર્ત્ય સેન અને અમર્ત્ય સેન એટલે અર્થશાસ્ત્રી અને તેઓ આ પ્રકારનો જર્મનીનો પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરે છે પહેલાં સૌપ્રથમ આ પ્રકારનો પુરસ્કાર કોણે જીત્યો હતો ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણને અને વર્ષ ઓગણીસોને માં તેઓને આ પુરસ્કાર મળ્યો હતો જર્મની એ મધ્ય યુરોપમાં આવેલો એક દેશ છે ધરાવે છે અને વાત કરીએ જર્મની ની તો પહેલા તો તમે અહીં મેપમાં જોઈ શકો છો કે આ એક યુરોપિયન કન્ટ્રી છે જર્મની અને જર્મની ના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો જેમનું નામ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેન મિયર શું નામ છે જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેન મિયર અને જર્મનીનું ચલણ છે યુરો અને જર્મનીની કેપિટલનું નામ છે બર્લિન તો કોઈ પણ દેશ વિશે આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમે જાણતા હોવા જોઈએ અને મિત્રો હવે વાત કરીએ છીએ આપણે ગઈકાલના વિડીયોમાં જે કમેન્ટ સેક્શનમાં વાત મેં પૂછી હતી

ગ્રીસના ઓલંપિયા શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ અને તેમાં માત્ર દોડવાની હરીફાઈ હતી તો આવી સરસ મજાની વાત એ લખી છે સીમા કોઠિયાએ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓએ આગળ પણ જે પાંચ રંગની ઓલી રિંગ હોય છે એની પણ વાત કરી છે કેના જાદવ તેઓએ પણ લખ્યું છે કે ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના 1927 ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ પ્રમુખ એવા દોરાબજી ટાટા 1928 માં દોરાબજી ટાટાની જગ્યાએ કોની નિમણૂક થઈ ભૂપેન્દ્રસિંહની ભારતે કઈ સાલમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે કઈ રમતમાં તો એમાં પણ આવશે હોકી અને ઓલિમ્પિક શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ઓલિમ્પિયા તો મિત્રો એટલે જ કહું છું કે આપના સૌના સહિયારા પ્રયાસથી જે અહીં પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે કમેન્ટ સેક્શનમાં જે કલેક્શન થાય છે ને એ વાંચવાની આદત તમે પાડશો તો જ્ઞાનમાં અદ્ભુત પૂર્વ રીતે વધારો થશે અને છેલ છબી ગુજરાતી એની તો વાત જ કંઈક અલગ છે જેવો આપનો વિડિયો પબ્લિશ થાય અને જે પ્રશ્ન પૂછું છું તો એના વિશે ઘણો બધો સંશોધન કરી અને પોતે અન્ય મિત્રોને મદદરૂપ થાય છે એવા છેલ છબીલા ગુજરાતીને ફરી એકવાર અભિનંદન અને તેઓએ પણ લખ્યું છે કે ઓલિમ્પિક રમતો અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતો ખાતે ભારત પ્રતિનિધિત્વ કરતા રમતવીરોને પસંદગી માટેનું અને રમતો દરમિયાન ભારતીય ટીમોના વ્યવસ્થાપન માટેનું એક જવાબદાર સંગઠન છે અને એમણે આ ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના 1927 માં થઈ અને સૌથી વધુ વસ્તી ધરાવતા વિશ્વનો દ્વિતીય ક્રમનો દેશ ભારત અને તેમણે ઓલિમ્પિકના ઇતિહાસમાં કુલ મળીને માત્ર 9 ગોલ્ડ ચંદ્રકો જીત્યા છે અને જેમાંથી એક જ પુરુષ હોકી ટીમ જે છે એ ગોલ્ડ મેડલ જીતી અને એ રીતે તેમણે આપણે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે મિત્રો વસ્તીના પ્રમાણમાં જોવા જઈએ

એટલે કે ઇન્ટરનેશનલ ઓલમ્પિક એસોસિએશન અને તેના ભૂતપૂર્વ પ્રમુખો કોણ કોણ રહી ચૂક્યા છે એની પણ વાત કરી છે સોરી મિત્રો આઈઓએ એટલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એવો અર્થ થશે અને ભારતમાં કોણ કોણ વ્યક્તિ આ પ્રમુખ પદ ઉપર રહી ચૂક્યા છે એની સરસ મજાની વાત લખી છે અને ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ચેતન મકવાણાની અને તેઓએ પણ લખ્યું છે કે અઢારસો ને છન્નુંમાં ઓલિમ્પિકના ઇતિહાસને

જે પૈકી 406 કિમી જે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે તો તે કચ્છ જિલ્લો છે તો આપણે જે કમેન્ટ સેક્શનમાં વિડીયોમાં અધવચ્ચે પ્રશ્ન પૂછ્યો હતો તો એની વાત ધ્યાને લીધી છે અલ્પેશભાઈ માલીવાડે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમણે જે મહત્ત્વના બંદરો આવેલા છે કચ્છ જિલ્લામાં એની પણ વાત કરી માંડવી મુદ્રા જખૌ તૃણા અને કંડલા જેવા બંદરોથી સમૃદ્ધ છે આ કચ્છનો દરિયા કિનારો અને સીમા કોઠિયા તેઓએ પણ લખ્યું છે કે નૃષિ કાલિદાસ ભટ્ટ અથવા તો નાનાભાઈ ભટ્ટ એ ગુજરાતના શિક્ષણવિદ સાહિત્યકાર અને જીવનના છેલ્લા વારસો એવા કથાકાર અને નાનાભાઈ ભટ્ટ વિશે તેમણે ઘણું બધું લખ્યું છે અને દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી ભવન ગ્રામ દક્ષિણા મૂર્તિ અંબાલા અને લોક ભારતી જેવી સંસ્થાઓના સ્થાપક તો એના વિશે આપણે જે વાત નીકળી હતી કારણ કે ગીજુભાઈ બધેકાને યાદ કર્યા એમાં વચ્ચે આપણે નાનાભાઈ ભટ્ટને પણ યાદ કર્યા અને પરિણામ સ્વરૂપે જે સીમા કોઠિયા તરફથી આ કમેન્ટ મળી તે ખરેખર સાર્થક છે અને હવે આપણે વાત કરીએ છીએ આજના વિડીયોના પ્રશ્નની તો આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે સંગીતના વાદ્યો અને તેની સાથે સંકળાયેલા ખ્યાત નામ વ્યક્તિઓ વિશે માહિતી આપો કે સંગીતનું કોઈ વાદ્ય છે તો એની સાથે કયા ખ્યાત નામ સંગીતકારનું નામ જોડાયેલું છે એનું તમારે લિસ્ટ મિત્રો અહીં કમેન્ટ સેક્શનમાં લખવાનું છે અને પરીક્ષામાં ખાસ અગત્યનો ટોપિક જો તમે એક સંશોધન કરશો અને લખશો તો પરીક્ષા સમયે નહીં ભૂલો એની અમે ખાતરી આપીએ છીએ કાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરી લઈશું ઠીક છે મિત્રો ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે જય હિન્દ